वंदे मातरम विद्यार्थी मित्रों, हरिओम स्कूल ऑफ साइंस आप तमाम विद्यार्थीओनु स्वागत करे छे। विषय गणित जेमा प्रकरण 10 अमारा अंको उमेरो। विद्यार्थी मित्रों, आपणे गया वीडियो मा सरवाळाना दाखला शीख्या। आजे आपणे आडा अने उभा सरवाळाना दाखला शीखीशुं। गणित गम्मत आइडियल नी बुक मा पाना नंबर 28 जेमा प्रश्न 5। आडा उभा सरवाळा करो अने खाना मा खूटती संख्या लखो। जुओ, अहींया आपणे एक उदाहरण आपेलुं छे। आडा अने उभा सरवाळा करीशुं तो जवाब केवो आवशे? सरखो। तो जुओ, पहेला आपणने अहींया उदाहरण આપેલું છે 4 + 3 = 7। 4 ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થાય? 4 ની અંદર 3 ઉમેરીએ તો 4 પછી 5 6 અને 7। તો જુઓ, અહીંયા આપણને ઉદાહરણમાં લખેલું છે 7। હવે નીચે 5 + 5 = 10। તો 5 ની અંદર 5 નાખીએ, 5 ની અંદર 5 નાખીએ તો કેટલા થાય? 10। તો આ બંનેનો સરવાળો કેટલો થયો? 10 ની અંદર 7 ઉમેરીએ તો કેટલા થાય? 17। અને હવે આપણે કયો સરવાળો કર્યો પહેલા? આડો। કયો કર્યો? આડો। હવે આપણે ઊભો કરવાનો છે। તો જુઓ, 4 ની અંદર 5 ઉમેરીએ તો કેટલા થાય? આ 4 છે એની અંદર 5 ઉમેરીએ તો 5 6 7 8 અને 9 કેટલા થયા? ઉપર સરવાળો કર્યો તો કેટલા થયા? 9। અને હવે બાજુનું છે 3 + 5 = 8। 3 ની અંદર 5 ઉમેરીએ તો કેટલો જવાબ આવશે? આ 3 છે એની અંદર આ 5 ઉમેરીએ તો 3 પછી 4 5 6 7 અને 8। તો જુઓ, અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે 8। તો હવે આપણે જોઈશું કે આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 17 આવે છે કે નહીં। તો 9 ની અંદર 8 ઉમેરીએ તો કેટલા થાય? આ 9 છે એની અંદર 8 ઉમેરવાના છે। કેટલા? આ 4 ને 4 કેટલા થયા? 8। તો 9 પછી 10 11 12 13 14 15 16 અને 17। તો જુઓ, અહીંયા જવાબ આપણને આપેલો છે 17। 10 ની અંદર 7 ઉમેરીએ તો કેટલો જવાબ આવ્યો? 17। અને 9 ની અંદર 8 ઉમેરીએ તો પણ કેટલો જવાબ આવ્યો? 17। તો વિદ્યાર્થી મિત્રો, જુઓ, આપણે આડો સરવાળો કરીશું પહેલા અને પછી ઊભો સરવાળો કરીશું તો જવાબ કેવો આવવો જોઈએ? સરખો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આડો અથવા ઊભો સરવાળો કરીશું તો પણ જવાબ કેવો આવશે? સરખો। તો હવે આપણે અહીંયા બાજુમાં દાખલો આપેલો છે તો આપણે પહેલા કઈ રકમ આપેલી છે? 2 રકમ આપેલી છે। તો પહેલા આપણે કયો સરવાળો કરીશું? આડો। આડો સરવાળો કરીશું તો આપણને એનો જવાબ પછી મળી જશે। તો જુઓ, 6 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા થાય? 6 ને 7। 6 ને 7। હવે 0 + 8 = તો 8 ની અંદર 0 ઉમેરીએ તો કેટલા થાય? 8 જ થાય તો 8। હવે આપણને કયો સરવાળો કર્યો? આપણે આડો। હવે કયો કરવાનો છે? ઊભો। 6 ની અંદર 0 ઉમેરીએ તો કેટલા થાય? 6 + 0 = 6। હવે 8 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા થાય? 1 + 8 = 8 ને 9। તો વિદ્યાર્થી મિત્રો, આપણને અત્યારે જો આ બંને સંખ્યા મળી છે, અહીંયા પણ મળી છે અને અહીંયા પણ મળી છે, તો પહેલા આપણે ઊભો સરવાળો કરીશું તો આપણને અહીંયા જવાબ મળશે અને પછી આડો સરવાળો કરીશું તો પણ જવાબ આપણને સરખો જ મળશે। તો પહેલા આપણે 7 ની અંદર 8 ઉમેરીએ તો કેટલા થાય? જો 7 છે એની અંદર 8 આંગળીઓ ઉમેરશું તો કેટલી થશે? 7 પછી 8 9 10 11 12 13 14 અને 15। આ બંનેનો સરવાળો ઊભો સરવાળો કર્યો તો આપણને કેટલો જવાબ મળ્યો? 15। હવે આપણે કયો કરીશું? આડો। તો 6 ની અંદર 9 ઉમેરીએ તો કેટલા થાય? આ 5 અને આ 4 કેટલી થઈ આંગળીઓ? 9। હવે આ 6 ની અંદર 9 આંગળીઓ ઉમેરીશું તો કેટલા થશે?
तो छ पछी सात आठ नौ दस अग्यार बार तेर चौद अने पंदर। तो जुओ आडो सरवाळो कर्यो तो ए पण भले अने ऊभो सरवाळो कर्यो तो બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો। તેવી જ રીતના બાજુમાં ત્રણ ચાર વત્તા ત્રણ બરાબર ખાલી જગ્યા, તો ચાર ની અંદર ત્રણ નાખીએ તો કેટલા થશે? ચાર પછી પાંચ છ સાત, તો અહીંયા આપણને કેટલો જવાબ મળશે? સાત। આપણે પેલા કયો સરવાળો કરીશું? આડો, આ આડું કહેવાય અને આ ઊભું કહેવાય, તો પેલા આપણે આડો સરવાળો કરીશું। પાંચ વત્તા સાત, પાંચ ની અંદર સાત ઉમેરીશું તો કેટલા થશે? આ પાંચ ના બે સાત, હવે પાંચ ની અંદર કેટલા ઉમેરવાના છે? સાત, તો પાંચ પછી કેટલા આવશે? છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર। તો અહીંયા આપણને આ બંને નો સરવાળો કેટલો મળ્યો? પાંચ વત્તા સાત બરાબર બાર। તો હવે આપણે કયો સરવાળો કર્યો અત્યારે? આડો। હવે પછી આપણે કયો કરીશું? ઊભો। તો ચાર વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા, તો ચાર ની અંદર પાંચ ઉમેરીશું તો કેટલા થશે? ચાર ની અંદર પાંચ ઉમેરીશું તો પાંચ છ સાત આઠ નવ, કેટલા થયા? ચાર વત્તા પાંચ બરાબર કેટલા થયા? નવ। હવે ત્રણ વત્તા સાત બરાબર ખાલી જગ્યા, તો આ ત્રણ છે એની અંદર સાત ઉમેરીએ અથવા સાત ની અંદર ત્રણ ઉમેરીએ તો એ જવાબ શું આવશે તે આપણે લખીશું। સાત ની અંદર ત્રણ ઉમેરીશું તો કેટલા થાય? સાત પછી આઠ નવ અને દસ, સાત ની અંદર ત્રણ ઉમેરીશું તો કેટલો જવાબ મળશે આપણને? દસ। તો હવે આપણે આ પેલા બંને નો સરવાળો કરીશું। દસ ની અંદર નવ ઉમેરીશું તો કેટલા થાય? દસ ની અંદર નવ ઉમેરીએ તો ઓગણીસ, કેટલા થાય? ઓગણીસ। અને બાર ની અંદર સાત ઉમેરીએ તો આપણે પેલા આ બાર છે એની અંદર સાત ઉમેરીશું તો કેટલો જવાબ મળશે તે આપણને હમણાં ખબર પડશે। તો બાર ની અંદર સાત ઉમેરીએ તો બાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ। તો જુઓ આડો અને ઊભો બંને કેવો જવાબ મળ્યો? સરખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેવી રીતના હું આંગળીઓ દ્વારા દાખલા શીખવાડું છું તેવી રીતના તમારે પણ તમારી જાતે આ વિડીયો જોઈ અને કરવાના છે। હવે જોઈશું નીચે। હવે છે નીચે જુઓ, પાંચ વત્તા ત્રણ બરાબર ખાલી જગ્યા, તો પાંચ ની અંદર ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? છ સાત અને આઠ, કેટલા થાય? આઠ। પછી બે વત્તા આઠ બરાબર ખાલી જગ્યા, તો બે વત્તા આઠ એની જગ્યાએ આઠ વત્તા બે કરીએ તો પણ જવાબ આપણને કેવો મળશે? સરખો। તો આમાં મોટું કોણ છે? આઠ, તો આઠ ની અંદર બે ઉમેરીશું તો કેટલા થાય? આઠ પછી નવ અને દસ, કેટલા થાય? દસ। આપણે કયો સરવાળો કર્યો અત્યારે? આડો। હવે કરીશું ઊભો। પાંચ ની અંદર બે ઉમેરીએ તો પાંચ ની અંદર બે ઉમેરીશું તો છ અને સાત, કેટલો જવાબ મળ્યો આ બંનેનો? ઊભો સરવાળો સાત। હવે ત્રણ ની અંદર આઠ ઉમેરીએ તો આ બે માંથી મોટી કઈ સંખ્યા છે? આઠ, તો આપણે આઠ ની અંદર ત્રણ ઉમેરીએ તો આઠ ની અંદર ત્રણ ઉમેરીશું તો આઠ પછી નવ દસ અગિયાર, કેટલો જવાબ મળ્યો ઊભો સરવાળો? આઠ ની અંદર ત્રણ ઉમેરીયા તો અગિયાર। હવે આપણે પેલા આડો સરવાળો કરીશું, તો અગિયાર ની અંદર સાત ઉમેરીશું તો કેટલો જવાબ મળશે? આ અગિયાર છે એની અંદર આ સાત આંગળીઓ ઉમેરીશું તો કેટલો જવાબ મળશે તે આ ખાનામાં લખવાના છે। અગિયાર પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર, અગિયાર ની અંદર સાત ઉમેરીશું તો આપણને કેટલો જવાબ મળશે? અઢાર। અને દસ ની અંદર આઠ ઉમેરીશું તો પણ આપણને કેટલો જવાબ મળ્યો? અઢાર। તો ઊભો સરવાળો અને આડો સરવાળો કરીશું તો જવાબ કેવો મળશે? સરખો। હવે છે બાજુમાં આઠ વત્તા ચાર બરાબર ખાલી જગ્યા, આઠ ની અંદર પેલા આપણે આડો સરવાળો કરીશું, આઠ વત્તા ચાર એટલે આઠ ની અંદર ચાર ઉમેરીશું તો કેટલા થશે? આઠ પછી નવ દસ અગિયાર અને બાર, આઠ વત્તા ચાર બરાબર બાર। હવે છે નીચે પાંચ વત્તા એક, પાંચ ની અંદર એક ઉમેરીએ તો કેટલા થાય? છ। કયો સરવાળો કર્યો આપણે અત્યારે? આડો। હવે કરીશું ઊભો,
तो आठ नी अंदर पांच उमरी तो कितना थाय आठ छे एनी अंदर आ पांच उमरी तो आठ पची कितना आवे नौ दस अग्यार बार अने तेर आठ नी अंदर पांच उमरीशु तो कितना जवाब मळशे आपणने तेर अने चार वत्ता एक चार नी अंदर एक उमरीशु तो कितना जवाब मळशे पांच हवे पहला आपणे कयो सरवाळो करीशु आडो आडो करीशु पछी आपणे ऊभो करीशु तो आपणने जवाब मळशे आ बन्ने माथी कई मोटी संख्या छे तेर तेर नी अंदर पांच उमरीशु तो कितना थाय आ तेर छे एनी अंदर पांच आंगळी उमेरीए तेर पछी कितना आवशे चौद पंदर सोळ सत्तर अने अठार आ कयो सरवाळो मळ्यो आपणने आडो हवे आपणे कयो मेळवानो छे ऊभो बार नी अंदर छ नाखीए तो कितना थाय आ बार छे एनी अंदर आ पांच आंगळी अने एक आ छ तो बार पछी कितना आवशे तेर चौद पंदर सोळ सत्तर अने अठार तो जुओ विद्यार्थी मित्रों ऊभो पण केवो सरवाळो जवाब मळ्यो सरखो तो विद्यार्थी मित्रों आडो अने ऊभो कोई पण रीते आपणे सरवाळो करीशुं तो जवाब केवो मळशे सरखो हवे छे बाजुमां बे वत्ता त्रण बराबर खाली जग्या तो बे नी अंदर त्रण नाखीशुं तो बे पछी त्रण चार अने पांच बे नी अंदर त्रण उमेरीशुं तो केटलो जवाब मळशे पांच चार वत्ता पांच बराबर खाली जग्या तो आपणे अत्यारे कयो सरवाळो करीए छीए आडो केवो आडो तो चार वत्ता पांच चार नी अंदर पांच उमेरीए तो चार पछी केटला आवे पांच छ सात आठ नौ केटलो जवाब मळशे नौ चार वत्ता पांच बराबर नौ हवे आडो करियो हवे आपणे पहेला कयो करीशुं ऊभो बे वत्ता चार बराबर खाली जग्या तो बे नी अंदर चार उमेरीए तो केटला थाय त्रण चार पांच अने छ बे अने चार नो सरवाळो केटलो थाय छ हवे त्रण वत्ता पांच त्रण नी अंदर पांच उमेरीशु तो त्रण पछी चार पांच छ सात आठ केटला थशे आनो सरवाळो आठ त्रण नी अंदर पांच उमेरीए तो केटलो जवाब मळशे आठ तो हवे पहला आपणे कयो सरवाळो करीशु स वत्ता आठ छ नी अंदर आठ उमेरीशु तो केटलो जवाब मळशे आ आठ आंगळीओ छे ए छ नी अंदर उमेरीशु तो केटली थशे छ पछी सात आठ नौ दस अग्यार बार तेर चौद तो केटला थया छ वत्ता आठ बराबर चौद आपणने कयो सरवाळो मळ्यो आडो हवे आपणे ऊभो सरवाळो जोईशुं पांच वत्ता नौ तो आमाथी मोटी संख्या कई छे नौ तो आपणे नौ नी अंदर पांच उमेरीशु नौ नी अंदर आ पांच उमेरीशु तो केटलो जवाब मळशे ते हमणां आपणने ख्याल आवशे नौ नी अंदर पांच उमेरीए नौ पछी दस अग्यार बार तेर अने चौद जुओ मळ्यो सरखो जवाब तो विद्यार्थी मित्रों आडो अथवा ऊभो सरवाळो करीशु तो जवाब केवो आवशे सरखो हवे जुओ नीचे पांच वत्ता चार बराबर खाली जग्या पांच नी अंदर चार उमेरी तो कितला थाय पांच पछी कितला आवे छ सात आठ अने नौ पांच नी अंदर चार उमेरी तो केटलो जवाब मळशे नौ आपणे कयो सरवाळो करीए छीए अत्यारे आडो आने आडू कहेवाय अने आने ऊभो कहेवाय तो जुओ हवे आपणे नीचे जोईशुं छ वत्ता एक छ नी अंदर एक उमेरीए तो केटलो थाय सरवाळो सात હવે આપણે ઊભો સરવાળો કરીશું પાંચ ની અંદર છ ઉમેરીએ તો કેટલા થાય આ પાંચ છે એની અંદર આ છ ઉમેરીશું તો કેટલા થાય પાંચ પછી છ સાત આઠ નવ દસ અને કેટલા થયા અગિયાર કેટલા થયા અગિયાર છ ની અંદર પાંચ ઉમેરીએ તો પણ આપણને જવાબ કેવો મળશે અગિયાર હવે જુઓ બાજુમાં ચાર વત્તા એક બરાબર પાંચ ચાર ની અંદર એક ઉમેરીએ તો કેટલા થયા પાંચ તો હવે પેલા આપણે કયો સરવાળો કરીશું આડો અગિયાર ની અંદર પાંચ ઉમેરીએ તો કેટલા થયા તો અગિયાર ની અંદર પાંચ ઉમેરીએ તો અગિયાર પછી બાર તેર ચૌદ પંદર અને સોળ અગિયાર ની અંદર પાંચ ઉમેરીશું તો કેટલા જવાબ મળશે આપણને સોળ અને નવ ની અંદર સાત ઉમેરીએ
तो पण जवाब केवो मळशे 16। तो आपणे पहेला गणतरी करी जईए, 9 + 7 तो आ 9 छे, एनी अंदर आ 7 आंगळी उमेरीशुं तो आपणे जवाब केवो मळशे सरखो। तो 9 पछी 10 11 12 13 14 15 અને 16। તો જો વિદ્યાર્થી મિત્રો 16 લખેલા છે અહીંયા, તો આડો અને ઊભો સરવાળો કેવો થયો? સરખો। તેવી જ રીતના બાજુમાં 9 + 2 બરાબર ખાલી જગ્યા, 9 ની અંદર 2 ઉમેરીએ તો 9 પછી 10 અને 11 કેટલો મળશે જવાબ? 11। હવે 1 + 7 અથવા 7 + 1 તો 7 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા થાય? 8। હવે આપણે અત્યારે કયો સરવાળો કર્યો? આડો। હવે કરીશું ઊભો, 9 ની અંદર 1 નાખીએ તો 10 અને 7 ની અંદર 2 નાખીએ, આમાંથી મોટી સંખ્યા કઈ છે? 7। તો 7 ની અંદર 2 ઉમેરીશું તો કેટલા થાય? 7 પછી 8 અને 9 તો કેટલો થયો સરવાળો? 9। તો હવે આપણે 10 ની અંદર 9 નાખીએ તો કેટલા થાય? 19। કેટલા થાય? 19। આ 10 છે એની અંદર આ 9 આંગળીઓ છે, જુઓ આ 5 અને આ 4, તો 10 ની અંદર 9 નાખીશું તો 10 પછી કેટલા આવશે? 11 12 13 14 15 16 17 18 અને 19। તો જુઓ મળ્યો જવાબ 19। હવે 11 + 8 તો 11 ની અંદર 8 ઉમેરીશું, આ 8 આંગળીઓ છે, 4 અને 4 8, 10 11 ની અંદર 8 ઉમેરી તો 11 પછી કેટલા આવશે? 12 13 14 15 16 17 18 અને 19। તો જુઓ મળ્યો જવાબ 19। તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરના દાખલા છે તે આડા અને ઊભા ગણતરી કર્યા તો એ જવાબ કેવો મળ્યો? સરખો, એટલે સેમ। તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતના મેં અહીંયા તમને દાખલાની ગણતરી કરતા શીખવેલ છે તેવી જ રીતના તમારે પણ તમારી આંગળીઓ અથવા તમારી મીંડાની રીત દ્વારા પણ તમે આ દાખલા કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ દાખલા વિડિયો જોઈ અને જાતે ગણતરી કરવાના છે। હવે જુઓ નીચે કોયડા બનાવો, શિક્ષકની મદદથી આડા ઊભા સરવાળા સરખા થાય તેવા કોયડા બનાવો। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કંઈ પણ એક પણ અંક કે સંખ્યા આપી નથી, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કોઈ પણ સંખ્યા લખીશું। તો જુઓ પહેલા આપણે અહીં લખીશું 5 + 2 અને અહીંયા નીચે લખીશું 3 + 2। આપણે કોઈ પણ સંખ્યા ધારી લેશું અને આપણે કેવો કરવાનું છે? હવે આ બધાનો આડો ઊભો સરવાળો, તો 5 ની અંદર 2 નાખીએ તો કેટલા થાય? આ 5 છે એની અંદર 2 નાખીશું તો 6 અને 7। હવે 3 + 2, 3 ની અંદર 2 ઉમેરીશું તો કેટલા થશે? 3 ની અંદર 2 નાખીએ તો કેટલા થાય? 4 અને 5। તો હવે આપણે આડો સરવાળો કર્યો, હવે કેવો કરીશું? ઊભો। 5 ની અંદર 3 ઉમેરીશું તો કેટલા થાય? પહેલા આપણે કયો કર્યો? આડો। હવે કરીશું ઊભો, તો 5 ની અંદર 3 ઉમેરીએ તો 5 છે એની અંદર 3 નાખવાના છે, તો 5 પછી 6 7 અને 8 કેટલો મળ્યો જવાબ? 8। પછી 2 ની અંદર 2 ઉમેરીએ તો 4, 2 છે એની અંદર 2 ઉમેરીશું તો 4। તો હવે 8 + 4, હવે પેલા કયો સરવાળો કરીશું? આડો। 8 ની અંદર 4 નાખીએ તો કેટલો જવાબ મળશે તે આપણે આ ખાનામાં લખીશું, તો 8 પછી 9 10 11 અને 12 કેટલો જવાબ મળ્યો? 12। આ કયો જવાબ મળ્યો અત્યારે આપણને? આડો। હવે આપણે પેલા ઊભો કરીશું, આપણને 12 જવાબ મળે છે કે નહીં? તો 7 ની અંદર 5 ઉમેરીએ તો આ 7 છે એની અંદર આ 5 આંગળીઓ ઉમેરશું, 7 પછી કેટલા આવશે? 8 9 10 11 અને 12 કેટલો જવાબ મળ્યો? 12। તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કંઈ પણ સંખ્યા ધારીને આડા અને ઊભા સરવાળો લખ્યો, હવે તેવી જ રીતના બાજુમાં અહીંયા આપણે લખીશું 7 + 3 અને અહીંયા આપણે લખીશું 4 + 2, આપણે કોઈ પણ સંખ્યા લખીશું તો 7 ની અંદર 3 નાખીએ તો 7 પછી કેટલા આવશે? 8 9 અને 10। પહેલા આપણે આડો સરવાળો કરી નાખશું, 4 + 2
चार ની અંદર બે ઉમેરીએ તો કેટલા થાય 6 ચાર પછી 5 અને 6 તો આપણે અત્યારે કયો સરવાળો કર્યો આડો હવે કરીશું ઊભો 7 ની અંદર 4 નાખીએ તો કેટલા થાય 7 પછી 8 9 10 અને 11 કેટલા થાય 11 હવે 3 વત્તા 2 3 ની અંદર 2 ઉમેરીએ તો કેટલા થાય 4 અને 5 તો અહીંયા લખીશું 5 હવે આપણે આનો સરવાળો કરીશું ઊભો તો 10 ની અંદર 6 નાખીએ આ 10 છે એની અંદર 6 નાખીએ તો કેટલા થાય 10 પછી કેટલા આવે 11 12 13 14 15 અને 16 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું 16 આપણને કયો જવાબ મળ્યો ઊભો તો હવે આપણે કરીશું આડો 11 ની અંદર 5 ઉમેરીએ તો 11 પછી 12 13 14 15 અને 16 તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જવાબ મળ્યો 16 તો આપણે કોઈ પણ સંખ્યા આપણે ધારી અને લખીએ તો આડો અને ઊભો સરવાળો કેવો આવશે સરખો तो जो विद्यार्थी मित्रों होमवर्क में तमारी गणित गमत स्वापोती में पाना नंबर 28 परना आडा अने उभा सरवाळा करवा तो विद्यार्थी मित्रों अपने फरी मळीशुं आवता वीडियो में त्यां सुधी आवजो।